ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી કે જેને કેડર બેઝ પાર્ટી કહેવામાં આવે છે કાર્યકર્તાઓની આ પાર્ટી જેમાં પાર્ટીના કાર્યકર્તાઓને પ્રદેશનું કમાન્ડ કે રાષ્ટ્રીય કમાન્ડ કંઈ પણ કહે છે તો એમના શિર આંખો પર એ વાત હોય છે પરંતુ જ્યારે જ્યારે ચૂંટણીની આ મોસમ આવતી હોય છે ત્યારે ત્યારે વાર્તાઓ કંઈક બદલાઈ જતી હોય છે અને આવી જ વાર્તા અત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં સામે આવી છે વડોદરામાં વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના એક એવા નેતા રીસાઈ ગયા છે જેમનો વાંધો સાંસદના ઉમેદવાર સામે છે રંજનબેન ભટ્ટ સામે વાંધો છે ચૂંટણી પહેલા વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં એક મોટો ડખો સામે આવ્યો છે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હોવાની સાથે સાથે તેઓ વડોદરા શહેરના બે વખત મેયર પણ રહી ચૂક્યા છે ખૂબ જ દિગ્ગજ નેતા ગણાતા હતા વડોદરા શહેરના અને કાર્યકર્તાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં તેમની સારી એવી પેંટ હતી પરંતુ તેમણે રંજન બેટ ભટ્ટ સામે કેટલાક સનસનીખેજ આરોપ લગાવ્યા છે અને એમની સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે અને બેને જ્યારે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી છે તો તેમાં એમણે કેટલાક ખુલાસાઓ પણ કર્યા છે એ પણ તમને સંભળાવીશું પરંતુ અત્યારે તેમણે વાત કહી છે કે મારી વાત મોવડી મંડળ સુધી મારે પહોંચાડવાની છે હું વાત પહોંચાડું કારણ કે આ કાર્યકર્તા જે લોકો મહેનત કરે છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માટે પોતાનું શરીર પોતાનું તન મન ધન તમામે તમામ વસ્તુ નો ઓછાવર કરે છે એમની વાત સાંભળવામાં નથી આવતી એવી તો શું મજબૂરી થઈ ભારતીય જનતા પાર્ટીની કે દસ વર્ષ બાદ પણ ફરીથી રંજનબેન ભટ્ટને ભારતીય જનતા પાર્ટી અહીંથી ટિકિટ આપી શું આ શહેરમાંથી કોઈ એવું વ્યક્તિ એમને ન મળ્યું કે જે અહીંયા એમને આ પદને લાયક ગણાતું હતું એ પદને કોઈ લાયક ગણાતો કોઈ ચહેરો એમને ન મળ્યો અને આ જ મારો વિરોધ છે એમણે તો ત્યાં સુધી પણ કહી દીધું કે મારું આ પોલિટિકલ સુસાઈડ છે આ આત્મહત્યા છે કારણ કે મારું સામે પડીને બોલવું એ ભાજપ કેવી રીતે લેશે હું ખૂબ સારી રીતે જાણો છું પરંતુ આ જ્યોતિબેન પૂરતી વાત નથી ભારતીય જનતા પાર્ટીમાં ઉત્તર થી લઈને દક્ષિણ અને સૌરાષ્ટ્ર થી લઈને મધ્ય સુધી ચારે બાજુ ક્યાંક ને ક્યાંક દબાયેલા અવાજમાં તો ક્યાંક ખુલ્લા અવાજમાં પાર્ટીની સામે ધીરે ધીરે પોતાનો અવાજ નીકળી રહ્યો છે પહેલી તસવીર તમે જોઈ રહ્યા છો એ જ્યોતિબેન પંડ્યાની છે જેની વાત જ મેં તમને કરી જ્યોતિબેન પંડ્યા ભારતીય જનતા પાર્ટીને અત્યારે સસ્પેન્ડ કર્યા છે ભારતીય જનતા પરંતુ એમનો બળવો સીધી રીતે રંજનબેન ભટ્ટ સામે હતો બીજી તસવીર તમે જોઈ રહ્યા છો એ નીતિન પટેલની છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુજરાતની રાજનીતિને પાટીદારોનો સૌથી મોટો ચહેરો પરંતુ એ પટેલ પોતાની દાવેદારી જ્યારે લોકસભાની ચૂંટણી માટે કરે છે અને ત્યારબાદ પણ મહેસાણામાંથી એમનું નામ નથી આવતો પરંતુ ત્યારબાદ એમણે ખીચડી અને શીરાની વાત કરી પરંતુ ત્રીજી તસવીર જે છે એ પણ તમે જોઈ લો એમણે જ્યારે કઢીની વાત કરી વાત કરી એ તમામ વાતોમાં નીતિન જે જે દર્દ છે છલકતું જોવા મળ્યું ત્રીજી તસવીર છે મોહનભાઈ કુંડારિયાની જ્યારે ટિકિટ કપાઈ તો એમણે કહ્યું કે નાનું બાળક રડતું હોય તો મોટાના હાથમાંથી લઈને આપી દેવામાં આવે એ પાર્ટીની અમારી કાર્યપ્રણાલી છે પાર્ટી અમારી માં છે અને ચોથી તસવીર તમે જોઈ લો કરોડપતિ ઉમેદવાર રહેલા બે હજાર સત્તરમાં ખૂબ ચર્ચામાં રહેલા અને પાર્ટીના એક નેતા કે જેમને સીધા કોંગ્રેસમાંથી લઈને મંત્રી બનાવી દેવામાં આવેલા જવાહર ચાવડા માણવદરના ધારાસભ્યને ભાજપમાં લેવા બાદ તેઓ નારાજ ચાલી રહ્યા છે આ ચાર તસવીરો ભારતીય જનતા પાર્ટીની ચારે ચાર તસવીરો આપ જોઈ રહ્યા છો આ ભારતીય જનતા પાર્ટીની નારાજગીની તસવીરો છે અને આજ ભારતીય જનતા પાર્ટીમાં ચાલતી ભાગજણ વિશે ચર્ચા કરવા માટે જ્યારે જ્યોતિબેન પંડ્યાએ બળવો પોકારી લીધો છે તો એ જ વાત મારી સાથે કરવા માટે વિજય શાહ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ વડોદરાના મારી સાથે જોડાઈ ગયા છે વિજયભાઈ સ્વાગત છે આપનું સૌથી પહેલી વાત જે રંજનબેન ભટ્ટ સામે એમના આરોપ છે જ્યોતિબેનના તમે કેવી રીતે જોઈ રહ્યા છો માન્ય શ્રીમતી ડોક્ટર જ્યોતિબેન પંડ્યા વડોદરા મહાનગરના પૂર્વ મેયર છે પ્રદેશના મહિલા મોરચાના સૌથી લાંબા સમય સુધી એ પ્રમુખ તરીકે રહેલા છે અને હાલમાં તેઓ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારીમાં છે આજે બપોરે બે વાગે એમના માધ્યમથી વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તે જાણવામાં આવ્યું છે અને આપણા પ્રેસના મિત્રોના માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે એમણે પાંચ વાગે પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે એ પહેલાં ભારતીય જનતા પાર્ટી એમને તમામ પ્રકારના હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા છે ત્યારે માન્ય ડોક્ટર જ્યુતિબેન પંડ્યાને અમે સવારમાં સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો છે પાર્ટીના ઉમેદવાર તરીકે કોઈ વ્યક્તિને પાર્ટી જવાબદારી સોંપે ત્યાર પછી એ ઉમેદવાર માટે કામ કરવું એ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા છે પાર્ટી છે તે આપણી માં છે અને પાર્ટી જે કોઈ પણ વ્યક્તિને ઉમેદવાર બનાવે એ ઉમેદવાર માટે આપણે સુવે કામ કરવું જોઈએ એ પ્રકારની વાત પણ અમે મૂકી છે એમ છતાં પણ જ્યારે બેને પોતાના બાબતને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી લોકો સુધી પહોંચાડી છે તો એ વસ્તુ અમને દુઃખ છે વિજયભાઈ સીધી સીધી પ્રેસ કોન્ફરન્સ તો નહીં જ કરી હોય કારણ કે જ્યારે અચાનક જ કોઈ વાત થાય છે તો અચાનક નથી હોતી અને જ્યારે પોતાની વાત રજૂ કરતા હતો તેમણે એ પણ વાત કરી કે મેં મારા અલગ અલગ ફોર્મેટમાં પાર્ટી સુધી આ વાત પહોંચાડવાની કોશિશ કરી કે શું ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર્તાનો અવાજ એ નેતૃત્વ સુધી નથી પહોંચતો એમનો એક સીધો સીધો સવાલ હતો એમનો બીજો સવાલ એવો હતો કે રંજનબેન ભટ્ટ સિવાય શું પાર્ટીને કોઈ બીજો ચહેરો ન મળ્યો દરેકે દરેક વ્યક્તિ જ્યારે કાર્યકર્તા તરીકે હોય ત્યારે એને પાર્ટીમાં ટિકિટ માંગવા માટેની છૂટ છે કારણ કે એનો અધિકાર છે પરંતુ એક વખત પાર્ટી તરફથી કોઈ ઉમેદવાર ઘોષિત કરવામાં આવે ત્યાર પછી એ ઉમેદવાર માટે કામ કરવું એ દરેકે કાર્યકર્તાની ફરજ છે અને આ ફરજના ભાગરૂપે સમગ્ર વડોદરા શહેરના બધા જ કાર્યકર્તાઓ જ્યારે કામ કરવા માટે લાગ્યા છે ત્યારે એમણે એમની વાત પોતાની રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે એમના આરોપ છે કે સામાન્ય કાર્યકર્તાની વાત ત્યાં સુધી પહોંચતી નથી જ્યાં સુધી પહોંચવી જોઈએ માન્ય પ્રદેશના ના અધ્યક્ષ પાટીલ સાહેબ ગુજરાતના મારા સંગઠન મહામંત્રી માન્ય રત્નાકરજી સાથે અમે પહોંચાડીએ છીએ આજે સવારમાં પણ એના સાથે અમે વાત કરેલી છે એટલે કાર્યકર્તાઓની વાત અધ્યક્ષના માધ્યમથી પ્રદેશના અધ્યક્ષ સુધી અને રત્નાકરજી સુધી હંમેશા પહોંચતી રહે છે એક એમનો સનસનીખેજ આરોપ હતો કે અમદાવાદમાં વિકાસના કામો થાય છે સુરતમાં વિકાસના કામો થાય છે જ્યારે જ્યારે પ્રદેશના નેતાઓ અહીંયા આવે છે ખુદ પાટીલ સાહેબ જ્યારે અમારા અહીંયા આવ્યા હતા ત્યારે એમણે પણ વાત કરી હતી વડોદરાવાસીઓને વિકાસની ભૂખ કેમ નથી એમણે એવો સવાલ પૂછ્યો હતો અને એમણે એ પણ કહ્યું હતું કે તમારા નેતાઓને કહો કે આ વાત ત્યાં સુધી પહોંચાડે જે જવાબદાર લોકો છે વિજયભાઈ

કે જેના કારણે એમને વારંવાર પાર્ટી ટિકિટ આપે છે શું એ બીજા કાર્યકર્તાઓ એમને નથી દેખાતા જે પોતાની જાત ઘસે છે રાત દિવસ કામ કરે છે પાર્ટી માટે નિર્ણય છે તે વડોદરા મહાનગરની ભારતીય જનતા પાર્ટીની ટીમનો નથી પણ રાષ્ટ્રીય નેતાગીરીનો નિર્ણય છે અને માટે આના સંદર્ભમાં મારાથી કોઈ ટિપ્પણી કરી શકે તેમ નથી બેનના જે તેવર હતા એક છેલ્લો સવાલ મારે આપને છે વિજયભાઈ કે જ્યોતિબેન જે રીતે વાત કરતા હતા ને એમણે એવું કહ્યું કે મારું મારું આગળનું જે ભવિષ્ય છે એ બહુ જ જોરદાર હશે અને તમને તરત ખબર પડી જશે તો એમના સંકેત ક્યાંક અન્ય પાર્ટીમાં જોડાવાના પણ મળી રહ્યા છે કારણ કે આમ આદમી પાર્ટીના એક પ્રવક્તાએ ટ્વીટ કરીને પણ વાત કરી છે કે બેન કદાચ આવી રહ્યા છે તો તમે એ વાતને કેવી રીતે લઈ રહ્યા છો હેલો સાહેબ જી કે સર માન્ય ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા વડોદરાના માન્ય મેયર તરીકે હતા તે સમયે મેં સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કામગીરી કરેલી છે ત્રીસ ત્રીસ વર્ષ સુધી મેં ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું હોય ત્યારે કોઈ અન્ય પાર્ટીમાં જોડાઈ અથવા તો અન્ય પાર્ટી માટે કામ કરે એ વાત મને કોઈ રીતે યોગ્ય પણ નથી લાગતી અને એવું બેન કરશે ને એવો મને ચોક્કસ વિશ્વાસ છે ઠીક છે વિજયભાઈ ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને હવે વાત કરવા માટે ખુદ જ્યોતિબેન મારી સાથે છે અને જ્યોતિબેનને મારે સૌથી પહેલાં સવાલ પૂછવો છે જ્યોતિબેન આટલો મોટો નિર્ણય તમે જ્યારે લઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીની સામે જ્યારે તમે બોલી રહ્યા છો તો એવી કઈ પીડા હતી જે તમારી વાત લોકોએ ન સાંભળી પાર્ટીએ ન સાંભળી આમાં વિષય એ જ છે વડોદરા શહેરના વિકાસ માટે મારા વડોદરા શહેરના બધા સનિષ્ઠ લોકોની સામે મેં આજે વાત મૂકી છે છેલ્લા ઘણા વખતથી અમારા શહેરની અંદર ઘણા લોકો મને ફોન પણ કરે છે મેસેજ પણ કરે છે વાત પણ કરે છે કે આપણો બાજુમાં અમદાવાદ આ બાજુ સુરત અને છતાંય વડોદરાનો વિકાસ કેમ આટલો પાછળ આદરણીય મુખ્યમંત્રીશ્રી પણ થોડા વખત પહેલાં આવીને ટકોર કરી કે ભાઈ તમે વડોદરાવાળાઓને વિકાસની ભૂખ છે કે કેમ ગુજરાત સરકાર આટલો સપોર્ટ કરવા તૈયાર છે ભારત સરકાર આટલો સપોર્ટ કરે છે અમારા વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ વિકાસની રાજનીતિ માટે જમીન એટલે ખૂબ મહેનત કરે છે જમીન આસમાન એક કરીને ખૂબ મહેનત કરે ચોવીસ કલાક કામ કરે આ ઉંમરે પણ અને છતાંય વડોદરાનો વિકાસ રૂંધાયેલો ગઈકાલે પણ પ્રદેશ અધ્યક્ષજી આવ્યા અને અમારા જ વડોદરાના એક ભાઈએ પૂછ્યું કે સાહેબ આપણા શહેરનો વિકાસ કેમ નહીં તમારા સુરતનો વિકાસ બાજુમાં અમદાવાદનો વિકાસ તો કે તમારા બધા રાજકારણીઓ આગેવાનો અહીંયા જ છે એમના કાન સુધી આ તમારી વાત પહોંચે તો સારી વાત છે બાકી અમારા સુરતમાં અમે આવું કર્યું આટલો બધો વિકાસ કર્યો અને વાત સાચી છે એમની તો અમારા વડોદરાની અંદર બેન રંજનબેનને છેલ્લા દસ વર્ષથી અમે સંસદ રાખ્યા શહેર અધ્યક્ષ રાખ્યા અને અત્યારે ફરી એવી તો સી પાર્ટીને અનિવાર્યતા આવી ગઈ કે પછી એમના સિવાય બીજું કોઈ સંસદ લડનારું મળ્યું જ નહીં આ શહેરની અંદર અમારા જે લીડરશીપ છે એમાંથી પણ ઘણા બધા લોકો નારાજ છે અને તમે ક્યાં નથી જાણતા શહેરમાંથી અનેક લોકોના મેસેજીસ અને સૂચનો અને ફોન આવ્યા છે મને અને મારો માઇલો માનતો નથી કે હું આ જ આ જ વસ્તુની હયા આમાં હા કરું મારું જમીર એવું કહે છે કે વડોદરા શહેરના વિકાસ માટે મારે વિસલ બ્લોર બનવું છે મારી આ સુસાઈડ છે આઈ નો ઇટ ઇટ ઇઝ અ પોલિટિકલ સુસાઈડ બટ આઈ વોન્ટ ટુ ડૂ ઇટ જસ્ટ બીકોઝ માય પાર્ટી ઇઝ એ કેડર બેઝ પાર્ટી અને મારી પાછળના ઘણા લોકોનું કદાચ ભલું થાય આવું કરવાથી તો આઈ એમ રેડી ટુ ડૂ દિસ કારણ કે પાર્ટી પોતે કદાચ નીચેની વાત ઉપર સુધી જાણતી નહીં હોય પેલું કહે ને કે ખૂબ મોટું પેલું એનિમલ છે ડાયનાસોર એના પૂંછડી સુધી શું થાય છે એને આગળ સુધી મગજ સુધી આવતા વાર લાગતી હોય છે તો એ ડાયનાસોર જેવું અમારું પાર્ટીનું મોટું સ્વરૂપ અને એની અંદર નાનો કાર્યકર્તા અઠાવીસ વર્ષથી હું મહિલા તરીકે ખપી ગઈ બરાબર છે અને સંગઠનમાં મેં કયું કામ નથી કર્યું સાહેબ આઈ હેવ બિન ડુઈંગ સંગઠન આઈ હેવ બિન ડુઈંગ મીડિયા આઈ હેવ બિન ડુઈંગ માય મેડિકલ પ્રેક્ટિસ આઈ વોઝ ધ મેયર ઓફ ધ સિટી ચોવીસ બાય સાત અમારી પાર્ટીનો કાર્યકર્તા કામ કરતો હોય છે હું તો હજી અમારી પાર્ટી કહું છું કારણ કે મને ભાજપ ગમે છે મને ભાજપ કે અમારા નેતાઓ પ્રત્યે જરાય કોઈ પણ લેશ માત્ર મને નારાજગી નથી મારી નારાજગી એ છે કે રંજનબેન ભટ્ટની એવી તો કંઈ અનિવાર્યતા છે કે વડોદરા શહેરનો વિકાસ રૂંધીને પણ એમને એમને તમારે ટિકિટ આપવી પડે છે એન આઈ એમ અગેન્સ્ટ ઇટ એન આઈ વોન્ટ ટુ સ્પીક ફોર ઇટ એન આઈ એમ ધ વિસલ બ્લોર પાર્ટીને સમજવું હોય સમજે ના સમજવું હોય તો મારા વડોદરાવાસીઓ કહેશે હું કરીશ ઠીક છે તમને ભાજપ ગમે છે પરંતુ ભાજપને હવે તમે નથી ગમતા ને એટલા જ માટે તમને સસ્પેન્ડ કરી દીધા છે બેન ભાજપ કાડર બેઝ પાર્ટી ગણાય છે અને અહીંયા કાર્યકર્તા જ્યારે વાત કરે છે કોઈ નિર્ણય મોડીઓ દ્વારા લેવાય છે તો એ શબ્દ સર આંખો પર રાખવામાં આવે છે પરંતુ જ્યારે તમે અલગ અલગ ફોર્મેટમાં રજૂઆત કરી હશે અને જ્યારે આ લેવલ સુધી પહોંચવું પડ્યું તો એવી કંઈ મજબૂરી રહી કીધું કે આઈ એમ ડુઇંગ અ પોલિટિકલ તમે સમજ્યા મારી વાત એને ગુજરાતી આત્મહત્યા કરી રહી છું અથવા તો કોઈક સારું કામ ભવિષ્યમાં થાય એના માટે આહુતિ આપી રહી છું આઈ એમ ડુઈંગ ધીસ વેરી મચ નોઈંગલી આઈ એમ નોટ અ ફૂલ આઈ નો કે ભારતીય જનતા પાર્ટીની અંદર આવું કેવું એટલે બરાબર ન જ કહેવાય અને મને સસ્પેન્ડ કરે બિલકુલ સ્વાભાવિક છે સારું થયું સારું થયું આઈ હેવ આઈ હેવ માય વિંગ્સ ટુ ફ્લાય નાઉ જી બેન માંગ્યું એ મળશે તો એક કદાચ ભાજપમાં એવું પોસિબલ નથી કારણ કે આપણે જુનો રાજનૈતિક ઇતિહાસ જાણીએ છીએ નિતિન પટેલ એક બેસ્ટ એક્ઝામ્પલ છે પરંતુ મારો તમને એક સવાલ સીધો સીધો એ છે કે રંજનબેન ભટ્ટથી તમે આટલો પર્સનલી શું વાંધો છે એમનું ડીએને ભાજપનું નહોતું તમને ખબર છે કે નહીં ભાજપવાળા પણ અમારી પાસે ઘણા બધા છે શી ફ્રોમ અમારી નીલમબેન કોડનાની ને હરવીને આયેલા હતા પણ એમની જે બે ક્વોલિટી છે કે કોઈ એક વ્યક્તિની ચાંપલુસી કરવી અને બીજું અહીંયાથી કશું સાયફન કરીને ક્યાંક બીજે મોકલવું આ બે ક્વોલિટીની એટલી બધી અનિવાર્યતા થઈ ગઈ કે આ શહેરને તમે નેવે મૂકી દેવાનું આ વડોદરા શહેર તો કઈ જેમ તેમ છે આઈ એમ બરોડિયન આઈ વોન્ટ ટુ સ્પીક ફોર માય બરોડા તમે એકલા જ છો જ્યોતિબેન કે પછી એવા પણ બીજા કોઈ કાર્યકર્તાઓ છે કે તમારી જેમ જ દબાયેલા અવાજમાં દબાયેલી વાતમાં વાત રાખતા હશે કેમ કે રંજનબેન છેલ્લા ઘણા સમયથી દસ વર્ષથી વડોદરાના સાંસદ છે અને ભારતીય જનતા પાર્ટીમાં એવું કહેવાય છે કે કાર્યકર્તાની વાત પહોંચે છે ને લોકો સાંભળે છે નેતૃત્વ પણ સાંભળે છે તો શું એવા પણ કેટલાક કાર્યકર્તાઓ છે જે આપની સાથે હોય ને રંજનબેનનો વિરોધ કરતા હોય ઘણા બધા છે પણ બિચારા પોતે ઓમઈ જાય એવું નાઇસ્તા હોય ને મોટા ભાઈ આ મારે ઉમઈ જવાનું નક્કી હતું તો હું તો મે આ તું ચા કર્યા કે બે યાર આઈ એમ આઈ વોન્ટ ટુ બીકમ અ વિસલ બ્લોઅર એન્ડ આઈ વોન્ટ ટુ એન્ડ અપ યર ઓર આઈ માઈટ સ્ટાર્ટ અ ન્યુ ચેપ્ટર આઈ માઈટ સ્ટાર્ટ અ ન્યુ ચેપ્ટર ફોર વડોદરા યુ નેવર નો નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના તમે સંકેત આપી રહ્યા છો તો કઈ બાજુમાં જઈ રહ્યા છો કારણ કે ચૂંટણીનો માહોલ છે અને રાજનીતિમાં તમે પણ છો અને અમે પણ તમારા નવા ચેપ્ટરથી એટલું તો સમજી શકીએ છીએ કે તમે કંઈક નવી નવા જૂનીના એંધાણ આપી રહ્યા છો તો એ નવું ચેપ્ટર ક્યાંથી શરૂ કરવાના છે પણ જરા ફોડ પાડી દો સફર મારી સારામાં સારી રહેશે હું ઓપ્ટિમિસ્ટિક વિચારવાળી છું હું સનિષ્ઠ છું હું સિન્સિયર કાર્યકર્તા છું અને મારી આ ક્વોલિટી છે હું ભણેલી ગણેલી છું આઈ એમ નોટ અ ડફર ટેન્થ પાસ અને હું પાકી બામણ છું આ વડોદરા શહેરને બામણ ખપે તમારે એ પણ તપાસવું પડશે ભાઈ વાત કરી છે અને કાર્યકર્તાઓની પણ વાત થાય છે કારણ કે કાર્યકર્તાઓ રજૂ કરતા હોય છે વર્ષથી છો તમે અલગ અલગ હોદ્દા પર રહ્યા છો ખુદ મેયર રહ્યા છો રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ પણ રહ્યા છો સીધે સીધો સવાલ મારો આપને એમ છે કે શું સામાન્ય કાર્યકર્તાની વાત નેતૃત્વ નથી સાંભળતું દીકરી છું હું પંચમાલની દીકરી છું અને અહીં વાણિયાન પઈણી છું હવે હવે શું તમારી કેવી રણનીતિ રહેશે રંજનબેન સામે જરા તમને તો સસ્પેન્ડ થઈ ગયા છો તો શું નવાજ જૂની કરવાના છો તમે એ પણ જરા ક્લિયર કરી દો ફરી એકવાર પાર્ટી પણ વિચારશે પાર્ટી જો અમારી આમાં પાર્ટીનો એકલો એક પાર્ટી આખીનો વાત કરીએ ઠીક નથી હું તો બહુ સાચું બોલનારી વ્યક્તિ છું અમારા પાટિલ સાહેબ બધાનો ફોન લે છે બધાને રિપ્લાય કરે છે બધાની સાથે વાત બી કરે છે પણ ક્યાંક ને ક્યાંક એમના હાથ બંધાયેલા છે સાહેબ એટલું તો નક્કી એટલું તો નક્કી કે એમના એવા હાથ બંધાયેલા છે કે એમને આવું ન ગમતા પાત્ર આખા શહેરને ન ગમતું પાત્ર આગળ કરવું પડે એવા કયા હાથ બંધાયેલા સાહેબ આપણી આવડી મોટી પાર્ટી જમીરથી લડો હું એટલું જ કહેવા માંગુ છું કે આપણી આવી મસ્ત પાર્ટી જેની આઈડિયોલોજી સારી જેના નેતા સારા અને તમારા પોતાની પાસે એક સારું કેન્ડિડેટ નથી મળતું જે શહેરને ગમે અલા શહેરનું તમે એમપી બનાવવા જાવ છો વી હેવ ટુ રેપ્રેઝેન્ટ અવર સિટી અવર એરિયા ટુ ધ નેશન આપણે એની અંદર રેપ્રેઝેન્ટેશન કરવાનું છે વી હેવ ટુ પુટ સમ પેપર્સ વોટ ડીડ યુ ડૂ ઇન લાસ્ટ ટેન યર્સ ઇન ધ પાર્લામેન્ટ કયા પેપર્સ મૂક્યા કયું ડેવલપમેન્ટ કર્યું કેમ સુરતનું ડેવલપમેન્ટ થાય છે કેમ ત્યાં ઇન્ડસ્ટ્રીઝ વધારે આવે છે કેમ અમદાવાદનું ડેવલપમેન્ટ થાય છે કેમ આપણે બધાને જોડી નથી શકતા અને જો ન જોડી શકતા હોય તો વી હેવ ટુ ક્વિટ અવર સેલ્સ વારાણસી અને વડોદરાનું તમે કમ્પેર કરો મોદી સાહેબનું વડોદરા મોદી સાહેબનું વારાણસી આ દસ નવ વર્ષમાં લુક એટ વારાણસી બટ વી કેનોટ ડુ ઇટ બીકોઝ અવર ઓન ઇસ્યુઝ આશાઓ હોય અપેક્ષાઓ હોય ને જ્યારે અરમાનો પર પાણી ફરી વળી જાય ત્યારે કદાચ જ્યોતિબેન પંડ્યા બનાય છે અને આજ વાત રાજનીતિના જાણકાર લોકો જાણતા હોય છે જ્યોતિબેન પણ ખૂબ સારી રીતે જાણતા હશે આટલા વર્ષોથી તેઓ ભારતીય રાજનીતિમાં સક્રિય છે રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ પણ છે પરંતુ આ રાજનીતિ છે સાહેબ અને અહીંયા આ જ વસ્તુના સંકેત ધીરે ધીરે નેતાઓ જ્યારે આપવાના શરૂ કરી દે છે તો ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આ પ્રકારની સ્થિતિ સામે આવે છે આ પ્રકારનું ચિત્ર સામે આવે છે તો કદાચ એ નેતાઓ માટે એ કાર્યકર્તાઓ માટે પણ ચોંકાવનારું છે કારણ કે અહીંયા આખે આખી સરકારો બદલાઈ જાય છે આખે આખું મંત્રીમંડળ બદલાઈ જાય છે તેમ છતાં પણ સામે ચાલીને છોડવાવાળી વાત આપણે જોઈ છે સામે પડીને બોલવાવાળી વાત નથી જોઈ અને એટલા જ માટે ફરી મારે આપણે એક તસવીરો બતાવી છે ચાર તસવીરો તમે જરા ધ્યાનથી જોઈ લો લોકસભાની ચૂંટણી માથે છે અને એવામાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે પહેલીવાર આ ચાર તસવીરો ખૂબ મહત્વપૂર્ણ અને વિચારતા કરી મૂકે તેવી છે કારણ કે અહીંયા ભાજપને કોઈ જ એવી મોટી મુશ્કેલી નથી કે અહીંયા ભાજપની છવ્વીસમાંથી સો સો ટકા ફાઇટ આપવા માટે ગઠબંધન અરવિંદ કેજરીવાલ આવતીકાલે અહીંયા આવી રહ્યા છે કોંગ્રેસ પણ પોતાની રીતે ઉમેદવારો શોધી શોધીને લાવી રહી છે અહીંયા ટિકિટ કોને ના આપવી એને લઈને વિમાસણ છે અને કોંગ્રેસ પાર્ટી અથવા અન્ય પાર્ટીઓ માટે આ તકલીફ છે કે કોને પાર્ટી ટિકિટ માટે તૈયાર કરે આ તમામની વચ્ચે જે રહી જાય છે એમની સ્થિતિ કદાચ જ્યોતિબેન પંડ્યા જેવી થાય છે કદાચ નીતિન પટેલ જેવી થાય છે અને આ ચારે ચાર તસવીરો એવી છે કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે કદાચ થોડા વિચારતા કરી તેવી છે આ ચારે ચાર તસવીરોમાં એક પછી એક નેતાઓ છે તમે નીતિન પટેલ જે વેદના છે એ કડીના એક કાર્યક્રમમાં ધારાસભ્યની હાજરીમાં જે પ્રકારે એમણે વાત કરી કે પારકાની ખીચડી પણ એમને શીરો લાગે છે અને વાતની સાથે સાથે એમણે એ પણ કહ્યું કે અહીંયા મને લોકો શીખવાડવા નીકળી જાય છે બીજી બાજુ જવાહર ચાવડા કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી આવ્યા અને સીધા એમને કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા એ જવાહર ચાવડા જ્યારે અરવિંદ લાડાણીના ભારતીય જનતા પાર્ટીમાં કમલમમાં કંકુ પગલા પડ્યા પછી હવે નારાજ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે મોહનભાઈ કુંડારિયા પણ દબાયેલા અવાજમાં પોતાની વાત પાર્ટીને માતા કહીને કહી રહ્યા છે કે જ્યારે નાનું બાળક રડે તો મોટા પાસેથી લઈને ટિકિટ આપી દેવામાં આવે આપણને સૌને ખબર છે કે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રાજકોટમાંથી આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે